થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકાંડ થયો હતો, જેમાં મહિલા પ્રોફેસર દ્વારા ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં મુખ્ય આરોપી શરમણ ઝાલા, તેની પત્ની ભાવના ઝાલા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ હતી, જેમાં પોલીસ શરમણ ઝાલાને શોધી શકી નહોતી, પરંતુ શરમણ ઝાલા પોતે મહિલા ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થયો હતો, જે બાદ પોલીસે અલગ અલગ ત્રણ ગુનામાં તેની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી, જેમાં તેણે તેની ભૂલ સ્વીકારી લીધી હતી. બાદમાં બે દિવસ પહેલા તેને કોર્ટમાં આદેશ અનુસાર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં સહ આરોપી તેની પત્ની ભાવના ઝાલા પણ આરોપ છે કે તેની પત્ની આ વાત જાણતી હતી અને મહિલા પ્રોફેસરને ફરિયાદ નહીં કરવા માટે ધમકી આપી હતી, જેથી તેને પણ આરોપી તરીકે ગણવામાં આવી હતી. પોલીસ દ્વારા શરમણ ઝાલાની પૂછપરછ કરતા તેણે પોલીસને સ્પષ્ટ જણાવી દીધું હતું કે જે જ્યારથી વિવાદ સર્જાયો ત્યારથી તે ઘરેથી નીકળી ગયો હતો, જેથી તે અજાણ છે કે તેની પત્ની મહિલા પ્રોફેસરના ઘરે ગઈ હતી કે નહીં અને હાલમાં તે ક્યાં છે. એ પણ ખુલાસો કર્યો નહોતો કે તેની પત્ની સાથે અન્ય શખ્સ કોણ હતો. પોલીસ ભાવના ઝાલાને શોધવામાં તો અસફળ રહી છે, પરંતુ જ્યારે શરમણ ઝાલા તેની કસ્ટડીમાં હતો ત્યારે તેની પાસેથી પણ નથી જાણી શકાતી કે તેની પત્ની ક્યાં છે. જ્યારે અન્ય કેસોમાં પોલીસ આરોપી સુધી આસાનીથી પહોંચી જતી હોય છે અને ગુનાનો ભેદ ઉકેલવા માટે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવતી હોય છે, ત્યારે આ કેસમાં કેમ પોલીસ ઢીલું વલણ અપનાવી રહી છે તે એક મહત્વની બાબત છે. એક તરફ મહિલા સશક્તિકરણ અંતર્ગત અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે મહિલા પ્રોફેસરને ન્યાય અપાવવામાં કેમ પોલીસ ઢીલી નીતિ અપનાવે છે તે મહત્વની બાબત બની રહી છે. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.